નમસ્તે બાળકો, શ્રી જ્ઞાન જ્યોતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાટેલ પાલતુ પ્રાણીઓ વિશે શીખીશું. તો આ તમે તમારી ચોપડી સાથે રાખશો અને પેન્સિલ રબર પણ સાથે રાખશો. તો અહીંયા જુઓ, પાલતુ પ્રાણીઓ, નીચેના પ્રાણીઓના ચિત્ર ઓળખો અને તેમના નામ કોષમાંથી શોધીને લખો. એને નામ આપેલા છે. તો પહેલું ચિત્ર જુઓ, પેલા તો અહીંયા કોષમાં નામ આપેલા તેવા છે, ભેંસ, બીજું બકરી, ગાય, ઘેટું, ઘોડો, ગધેડો, કૂતરો, ઊંટ અને સસલું. આ રીતે નામ આપેલા છે. અને નીચે ચિત્ર આપેલા જ્યાં તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. તો પહેલું શું છે? તો કે ગાય. ગાય તો નીચે લખેલું છે. ગાયને આપણે એના વિશે ફરી જઈએ તો ગાય ધોળી, રાતી અને ભૂરા એવા રંગની હોય છે. એને બે શિંગડા, પૂંછડી, ચાર પગ, ચાર આંચળ, બે કાન, મોઢું અને આંખ હોય છે અને એ આપણને દૂધ આપે છે. એ રીતે આ ઘોડો તમે જોઈ શકો છો. નીચે લખવાનું ઘોડો. ઘોડો શા માટે ઉપયોગી છે? તો ઘોડો ભાર વહન માટે ઉપયોગી, એટલે એ આપણે ઉપર બેસીને એને સવારી કરીને જઈ શકીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઘણી અને ઘણા ઓલામાં પણ એ કામ આવે છે, એટલે ભારણ માટે ઉપયોગી હોય છે. એને પૂંછડી, બે કાન, બે આંખ, નાક અને ચાર પગ હોય છે. આ છે ઘેટું. ઘેટું જુઓ, એ ધોળા રંગ, એટલે એને જે બાળ જેવા હોય છે ભૂસકડા, એને લઈને આપણે ઊન બને છે. એમાંથી ગરમ કપડાં વગેરે એવું બને છે, તે પણ ભારણ માટે ઉપયોગી છે. અને એને શિંગડા હોતા નથી. હવે છે બકરી. નીચે તમારે આ ચિત્ર બકરીનું છે, તો ધ્યાન રાખવાનું બકરી. બકરીને બે શિંગડા હોય છે, ચાર પગ હોય છે, ચાર આંચળ હોય છે, મોઢું, બે કાન, બે આંખો, પૂંછડી હોય છે. એ આપણને દૂધ આપતું પ્રાણી છે. એની બાજુમાં આ ચિત્ર ચાલુ છે, તો કે ભેંસ. તે કેવી છે? તો કે કાળા રંગ. એ આપણને દૂધ આપે છે અને એમાંથી જાત જાતની મીઠાઈઓ બને છે. એને પણ આ રીતે બે શિંગડા, આંખ, જે બે કાન, ચાર પગ, ચાર આંચળ અને મોઢું આ રીતને પૂછવી. આ રીતે પૂછીએ તો એની નીચે આપણે લખશું ભેંસ. હવે જો આ શું છે આ ચિત્ર? તો કે શાનું છે? તો ઊંટ. ઊંટ શાના માટે ઉપયોગી આવે? તો એ ભાર વહન માટે, એટલે એના ઉપર બેસી શકાય, પાછળ લારી બાંધીને સામાન લઈ જઈ શકાય છે. એના ઉપર એક આ રીતે કોંડ હોય છે, એની રોક લાંબી હોય, એને ચાર પગ હોય, એક નાની પૂંછડી હોય અને બે આંખો, બે કાન અને મોં એવું હોય છે. હવે આ સસલું, તો એ નામ રંગ હોય છે, ધોળ ભૂરુ એવા રંગ હોય છે. એને બે કાન, બે આંખો, ચાર પગ અને મોઢુંને આ રીતે નાક એવું હોય છે, જે આપણને પ્રાણી સંગ્રહાલયને દેખાય છે, એટલે આપણે એને પાળી દઈ શકીએ. હવે આ છે ગધેડું. તો એને પણ ચાર પગ, એક પૂંછડી, બે કાન, મોઢું, નાક અને બે આંખો. એ શા માટે ઉપયોગી આવે? તો કે ભાર વહન માટે, ભાર લઈ જવા લાવવા માટે ઉપયોગી હોય છે. હવે આ છે કૂતરો. શું છે? તો કે કૂતરો. તો કૂતરો એને એ આપણું પાળતું પ્રાણી છે, આપણે એને પાળી શકીએ, એ ઘરનું રક્ષણ કરે છે. ને એને બે કાન, બે આંખો, મોઢું, નાક, ચાર પગ ને પૂંછડી હોય છે. હવે અહીંયા જુઓ સામે. કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચેની ખાલી જગ્યા પૂરો. તો એ ખાલી જગ્યા લાઠી નીચે છ
Yeah.
દરેક પ્રાણીના બે બે નામ આપવાના છે તો પેલું દૂધ આપ બતા આપનારા પ્રાણી શું આવશે અહીંયા હું ગાય અને ભેંસ લખું છું પછી તમારે તમારે જે તમને યોગ્ય લાગે એ લખી દેવાનું खरा अने खोटा करवाना छे તો શું આવે કૂતરો આપણા ઘરની ચોકી કરે છે તો આપણા ઘરે ન હોય તો આપણે ઘરને ધ્યાન રાખીએ છીએ ને એટલે ચોકી કહેવાય તો અહીંયા શું આવશે ખરાની નિશાની Gracias.
तो हाउ 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 बीजु से गति तो ये बोले तो के हूं जीव अबे तीजू बकरी तो क्यों बोले तो के पेड़ पे अबे चौथू बिलाल तो बिलाल क्यों बोले तो म्याऊ म्याऊ बोले थे बतो तुम्हारे हमारी नोट बुक में लिखवानो छे अरे अरे थी तुमने लेसन आपिस ते तुम्हारे हमारे नोट बुक में लिखवानो रहेछे।